હાર્દિક બારોલ આખરે આ પ્રાથમિક સુવિધાઓને લઈને તેમનો રોષ છે, આખરે વેરોને લઈને તેમનો આ વિરોધ જણાઈ રહ્યો છે, પરંતુ આ બાબતને લઈને પાલિકા પાસે જે પણ રજૂઆત કરાય પાલિકા તરફથી કોઈ સ્પષ્ટતા અપાય છે ખરી? जैस थोड़ा समय पहला जयरे सूरत महानगरपालिकानु बजेट जाहिर थयुं हतुं त्यारे तेमां जे बजेट में वेरा वधारो करवामां आवे तेनी सामे स्थानिको सहित जे कोंग्रेसना कोर्पोरेटरो हता तेनो उग्र विरोध जोवा मळ्यो हतो, परंतु आ वखते फरी एकवार वराछा विस्तारमां खास करीने जे छे वेरो वधारवामां आव्यो छे तेनी सामे जे छे स्थानिकोनो विरोध जोवा मळी रह्यो छे। वराछा विस्तारना स्थानिको जे छे अत्यारे सूरत महानगरपालिका कचेरी पर आव्या छे, हाथमां कटआउट अने बेनरो साथे जे छे कही शकाय के अत्यारे सूरत म्युनिसिपल कमिश्नर कचेरी पहोंच्या छे, रजूआत माटे पहोंच्या छे। स्थानिकोनो आक्षेप छे के तेमने जे सुविधा मळवी जोईए ते सुविधाना नामे मींडू छे, परंतु वेरो जे छे तेमनी पासे वधारे लेवामां आवी रह्यो छे। खास करीने पाछली असरनो जे वेरो छे ते पण आ वखते वधारवामां आव्यो छे, लगभग 300% जेटलो वधारो वेरो आ वखते तेमनी पासेथी लेवामां आवनार छे, जेमनी सामे स्थानिकोनो विरोध अत्यारे जोवा मळी रह्यो छे। आपणे केटलीक महिलाओ साथे वात करीने जाणवानो प्रयत्न करशुं। बेन जणावो के विरोध शा माटे छे, केटलो वेरो वधारवामां आव्यो छे? अमारे 1300 रुपया जे वेरो आवतो तो एनो अत्यारे 5 गणो वेरो वधारी दीधो छे, अत्यारे 5075 रुपया वेरो आव्यो छे अमारे। અને અમને જે સુવિધા મળવી જોઈએ એ કઈ સુવિધા તો મળતી જ નથી, મ્યુનિસિપાલિટીનું પાણી પણ મળતું નથી, જે ગાર્ડનની સુવિધા મળવી જોઈએ ગાર્ડન પણ મળતું નથી, જે તક્ષશિલામાં અમારે જે આગની ઘટના બની એમાં પણ અમારે ફાયરની કઈ સુવિધા મળી નથી, તો અમે આ બધો વેરો શા માટે ભરીએ? બધો વેરો વરાછાની પબ્લિકને જ ભરવાનો, બીજો કઈ વેરો બીજી પબ્લિકને ભરવાનો જ નહીં। અને જે અડાજણમાં ઘોડદોડમાં જે સુવિધા મળે છે કઈ વરાછામાં તો મળતી જ નથી, ગટરો પણ ઉભરાય છે, ગટરોની પણ કોઈ સુવિધા નથી, અને અમે વધારાનો વેરો શા માટે ભરીએ? સુધી સુવિધાની વાત છે, કેટલી સુવિધા મળે છે કે ફક્ત વેરો જ લેવામાં આવે છે? કોઈ સુવિધા આપવામાં આવે છે? વેરાની નહીં, ખાલી વેરો જ વધારવામાં આવ્યો છે, સુવિધા કોઈ મળતી નથી અમને। આ 4 ગણો વેરો અમે કઈ રીતના ભરીએ? એક તો મોંઘવારી આટલી બધી છે તો એમાં અમારે શું કરવું? બધું જે આવ્યો છે એ જ વેરો અમે ભરશું, બાકી ઉપરનો વેરો આવ્યો છે 5000 એમાંથી અમે ભરશું જ નહીં। 1400 રૂપિયા જે અમે આગળ ભરતા એ જ વેરો ભરવાના છીએ। કેટલો વેરો વધારવામાં આવે છે અત્યારે? કેટલા વેરા લેવાની વાત કરવામાં આવી છે અને કયા કયા વેરામાં કયા કયા બીજા ચાર્જીસ જે છે ઉમેરવામાં આવે? અત્યારે વેરો ભરવામાં આવ્યો છે 300 થી 350%, એટલે અતિ વેરો ગણાય, અને આમાં કોઈ સુવિધા આપી નથી, કોઈ સુવિધા કોઈ એમ કહે કે આ સુવિધા અમે આપી છે કે નથી આપી, કોઈ ડેમેજ લાઈનના જો અમે અમારા હમણાં એસએમસીમાં 3 લાખ રૂપિયા ભર્યા એની અમારા પૈસાની સુવિધા આપી છે, એસએમસીએ કોઈ સુવિધા નથી આપી। ગટર લાઈનના જોડાણમાં 3 લાખ રૂપિયા લીધા છે, વરજ વિહાર સોસાયટી એમાં 3 લાખ રૂપિયા ગટર કનેક્શન જોડાણના, ખાલી જોડાણ આપવાના 3 લાખ રૂપિયા લીધા, તો એ સુવિધા અમે અમારા પૈસાની આપી છે, અમને એને કોઈ સુવિધા આપી નથી, તો એટલો વેરો છે નો? અને બધા કેરફૂટ પ્રમાણે વેરો હોય તો અત્યારે આપ્યા છે બધાને એક હરખા આપ્યા છે, 800 ફૂટનો હોય તો 5000 આપ્યા છે, 1100 ફૂટને 5100 રૂપિયા, એટલે 100 રૂપિયા ફરક જ વેરો હોય છે, ફૂટ પ્રમાણે વેરો આપો। અને સુપર બિલ્ડર છે જે એ 1100 ફૂટમાંથી ને 800 ફૂટમાંથી કપાણું હોય, એ અમારું ગાર્ડન હોય તો ગાર્ડનનો વેરો શેનો આપવાનો છે? જૈસ આપણે જોઈ રહ્યા છે કે અત્યારે જે વેરા બાબતે અન્યાય થઈ રહ્યો હોવાની જે માંગ છે એમના દ્વારા કરવામાં આવી છે, લાગણી છે, કારણ કે વેરા બાબતે જે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે તેના ન્યાય માટે જ અત્યારે તેઓ રજૂઆત લઈને આવ્યા છે। સ્પષ્ટ એમનું કહેવું છે કે જે વેરો લેવામાં આવે છે તેની સામે જે સુવિધા આપવી જોઈએ, પછી ફાયરની હોય કે પાણીની, તે સુવિધાના નામે ફક્ત મીંડું જ છે। અત્યારે સ્થાનિક કોર્પોરેટરને હાજરીમાં તેઓ અત્યારે કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છે, જોવાનું એ રહેશે કે કમિશનર દ્વારા આ જેમની રજૂઆત છે એમનો કઈ રીતે ઉકેલ લાવવામાં આવે છે, નહીં તો આ જે સ્થાનિકો છે એ વેરા માટે કોઈ તેમને જો રાહત નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે પણ તેઓ તૈયારી રાખીને બેઠા છે। બિલકુલ, આભાર।